नमस्कार बीबीएन आपणी आपली गुजरात राज्यना श्रेष्ठ शिक्षक શ્રી શૈલેષભાઈ રાઠોડ છે જેઓ અભિધેયના તખલ્લુસથી ઘણા વર્ષોથી પોતાની સાહિત્ય સરવાણી વહાવી રહ્યા છે ગુજરાત સરકાર દ્વારા તેમના પુરુષાર્થને નવાજવામાં આવ્યો છે શૈલેષભાઈ બીબીએનમાં આપનું હાર્દિક સ્વાગત છે વિશ્વભરમાં પથરાયેલા બીબીએન ચાહકો તરફથી આપને અભિનંદન પાઠવવામાં આવે છે આપની આજના આ પારિતોષિક સ્વીકારતી વખતે તેમજ આ પારિતોષિક મળ્યા પછી આપ શું અનુભૂતિ કરી રહ્યા છો કોઈ પણ કાર્યની કદર થાય ત્યારે એનો અનહદ આનંદ થાય લગભગ છવ્વીસ વર્ષથી શિક્ષણ સેવા સાથે હું જોડાયેલો છું અને સાથે સાથે સાહિત્યિક પ્રવૃત્તિઓ અને સામાજિક પ્રવૃત્તિઓ સંભાળું છું જ્યારે રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું મને સન્માન મળ્યું એ મારા માટે સૌથી મોટા આનંદનો અવસર હતો સાથે પરિવાર અને સમાજ માટે પણ આનંદનો અવસર હતો એટલે જ્યારે રાજ્યપાલ અને મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી આવું સન્માન આપે એ મારું અને સમાજ અને પરિવારનું સૌનું ગૌરવ છે શિક્ષણના પરંપરાગત માળખાથી શિક્ષણની શૈલીથી આપે એક અલગ કાર્ય કર્યું છે જેના પરિપાક રૂપે આપણને આ સન્માન પ્રાપ્ત થયું છે આપ એ કાર્ય પર થોડો પ્રકાશ પાડશો શિક્ષણ કાર્યની શરૂઆતમાં મેં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કર્યું હતું હાયર સેકન્ડરીમાં ઉદ્યોગ શિક્ષક તરીકે મારી નિમણૂક થઈ પરંતુ સાહિત્યમાં એટલો રસ એટલે ઓગણીસો ત્રાણું ચોરાણુંમાં મેં પહેલું કોમ્પ્યુટરનું પુસ્તક કોમ્પ્યુટરના સાનિધ્યમાં લખ્યું જેને ગુજરાત સરકારે પાઠ્યપુસ્તકમાં સમાવ્યું ત્યારબાદ મેં ઓમેગા કોમ્પ્યુટરના નામે એક સંસ્થાની શરૂઆત કરી જે રાજ્યભરમાં પસરાઈ અને છેલ્લા ચોવીસ વર્ષમાં એક લાખ ચોવીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ આ સંસ્થા દ્વારા કોમ્પ્યુટર શિક્ષણ મેળવી શક્યા મારી શાળામાં હંમેશા મેં ઇનોવેટિવ પ્રોગ્રામને જ સ્થાન આપ્યું અને ખાસ ભાલ જેવા ખંભાતના છેવાડાના વિસ્તારમાં જે બહેનો શિક્ષણ નથી મેળવી શકતી એવા ગામોની મુલાકાત લીધી મને લેખનમાં રસ હતો એટલે અખબારને મેં માધ્યમ બનાવ્યું દિવ્ય ભાસ્કર ગુજરાત અને સંદેશ જેવા અખબારોમાં કામ કર્યું છેલ્લા દસ વર્ષથી દિવ્યભાસ્કર સાથે જોડાયેલો છું વિદ્યાર્થી શાળામાં આવે એટલે કંઈક પ્રશ્નો હોય જ એટલે હું પ્રારંભમાં એને પ્રશ્ન પૂછું કે તારી સમસ્યા શું છે અને મને જાણવા મળે કે ક્યાંક બસની સુવિધા નથી ક્યાંક પાણીનો પ્રશ્ન છે સિંચાઈનો પ્રશ્ન છે અને આવી સમસ્યાઓ જે વિદ્યાર્થી રજૂ કરે એને હું અખબારમાં સ્થાન આપતો ગયો એક સમય એવો આવ્યો કે ખંભાત મારા નસે નસમાં વ્યાપી ગયું અને આ સમાચારો દ્વારા વિદ્યાર્થીઓના ગામનો વિકાસ થયો આ ગામડાઓના સરપંચો સાથે મુલાકાત થઈ એનએસએસ જેવા જુદા જુદા કાર્યક્રમોમાં હું જોડાતો ગયો રાત્રિ સમારંભો યોજાય ત્યારે સ્ત્રી શિક્ષણ ભ્રૂણ હત્યા જેવા કાર્યક્રમો ઉપર વક્તવ્ય આપવાનું શરૂ થયું પછી પત્રકારત્વના જુદા જુદા વિસ્તારોમાં ક્લાસ પણ લીધા આ સમય દરમિયાન મને એક શક્કરપુર ગામમાં અનુભવ થયો કે ત્યાં સિલિકોસિસ હકીક જે બનાવે છે એમાં સિલિકોસિસ નામની બીમારી થાય છે તો એવા લોકોના સંપર્કમાં આવ્યો એ જે મારી શાળામાં લગભગ ત્રેવીસ જેટલા બાળકો ભણતા હતા જેના માતા પિતા નહોતા એટલે અમે અકીક ઉપર કામ શરૂ કર્યું એના ઉપરના લેખો શરૂ કર્યા સરકારનું ધ્યાન જાય એટલા માટે મેં પહેલી ધ હાર્ટ ઓફ ડાર્કનેસ નામની ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી આ ડોક્યુમેન્ટરી ફિલ્મ માહિતી વિભાગમાં પ્રસારિત થઈ અને ત્યારબાદ હ્યુમન રાઇટ્સમાં રજૂ થઈ જેને કારણે સરકારે ત્રણ લાખ રૂપિયા જેવી સહાય જે મૃતકોને આપી અત્યાર સુધી એને ટીબીમાં ખપાવવામાં આવતું હતું પરંતુ અમે કૃષ્ણ હોસ્પિટલનો સહયોગ લઈને એને સિલિકોસિસ જ છે કે જે ડસ્ટમાંથી ફેફસાને નુકસાન કરે છે સાબિત કર્યું પરિણામ સ્વરૂપે એને સિલિકોસિસના બીમારી તરીકે સ્વીકારવામાં આવ્યું અને પરિણામે આ જે મૃતકો છે એને ત્રણ લાખ સુધીની સહાય મળી એના કારણે મારા જે બાળકો જેને માતા પિતા નહોતા એ બાળકોને સહાય મળતી થઈ અને એમનું જીવન સ્તર સુધર્યું એકસો ને તેપન જેટલા પરિવારોના માતા પિતા બાળકોના માતા પિતા ગુમાવ્યા છે એવા બાળકો માટે અમે જુદી જુદી પ્રવૃત્તિઓ આરંભી એના માટે પીટીઆરસી પીપલ્સ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સાથે હું કામ કરું છું ત્યારબાદ છેલ્લા દસ વર્ષથી મેં યુ વી મન બુદ્ધિ કેન્દ્ર એટલે કે જે દિવ્યાંગ બાળકો છે તેના માટે એક સંસ્થા ઊભી કરી યુવી મનબુદ્ધિમાં લગભગ પાંસઠ જેટલા બાળકો એમાં શિક્ષણ લઈ રહ્યા છે આ બાળકો ગ્રામ્ય વિસ્તારના હોય એમને લાવવા માટે મેં ઓએનજીસી સાથે ટાઈપ કર્યું એમની પાસે માગણી કરી અને એમણે અમને એક વાન આપી ગામડામાંથી એ બાળકોને અમે આ સંસ્થામાં લાવીએ છીએ અને જ્યાં અગિયારથી પાંચ દરમિયાન એમને શિક્ષણ પણ આપવામાં આવે છે એમાંથી અગિયાર જેટલા બાળકો એવા છે કે જેને અમે રોજગારી આપી છે જેને કોઈ પટાવાળા તરીકે કોઈ ઝેરોક્સ સેન્ટરમાં પણ એ કામ કરે છે જે ભારરૂપ હતા બાળકો દિવ્યાંગ બાળકો એને અમે પગભર કરવાનું પણ કામ શરૂ કર્યું આ ઉપરાંત ભાલ વિસ્તારમાં શિક્ષણનું સ્તર સુધરે એ માટે હું જુદા જુદા કેમ્પનું પણ આયોજન કરું છું અને ઉપયોગી માર્ગદર્શન પણ આપું છું મેં મારી શાળાના બાળકોને માત્ર શાળાની ચાર દિવાલોમાં મર્યાદિત ન રાખતા મારા લેખન કૌશલનો ઉપયોગ કરીને મેં ઘણી બધી કૃતિઓ લખી જેના કારણે રાજ્ય બાળનાટ્ય સ્પર્ધામાં મારા લખાયેલા નાટકો પસંદ થયા આ ઉપરાંત રાષ્ટ્રીય રોલ પ્લે સ્પર્ધામાં છેલ્લા સાત વર્ષથી મારા લખેલા નાટકો પ્રસિદ્ધ થાય છે વિજ્ઞાન પ્રત્યેનો અભિરુચિ હોવાને કારણે વિજ્ઞાન મેળામાં મારી એકત્રીસ કૃતિઓ રાજ્યકક્ષાએ પ્રસિદ્ધ થઈ અને એક કૃતિ રાષ્ટ્રીય કક્ષાએ હાઈટેક ટાઉન પ્રસિદ્ધ થઈ હતી અને આમાં જે વિદ્યાર્થીઓ ભાગ લીધો એ આજે ઉચ્ચ કારકિર્દી બનાવીને ઉત્તમ જગ્યાઓ પર નોકરી પણ કરી રહ્યા છે શૈલેષભાઈ આપને પારિતોષિક મળ્યો સાથે સાથે આપની જવાબદારી હવે પછી વધી રહી છે તો આગળના દિવસોમાં આપનું આ ક્ષેત્રમાં વિદ્યાર્થીઓના વિકાસના ક્ષેત્રમાં નવું વિઝન શું હોઈ શકે સન્માન એટલે જવાબદારીની જાગૃતતા સન્માન પછી મારા અનેક લક્ષ્ય છે એમાંનું પહેલું લક્ષ્ય છે પીડિતો અને વંચિતો માટે કાર્યને વધુ વેગવંતું બનાવવું છેવાડાના ગામ સુધી ટેકનોલોજી પહોંચે શિક્ષણનો વધુ પ્રચાર પ્રસાર થાય અને શિક્ષકોને વધુ સારી રીતે હું કેળવી શકું એવો મારો અભિગમ છે આવનાર દિવસોમાં વિવિધ શાળાઓમાં બેઠકો યોજી અથવા તાલુકા જિલ્લાવાર કાર્યક્રમો યોજી એ શિક્ષકોને તાલીમ આપવાનું પણ મારું આયોજન છે આ ઉપરાંત હું માનું છું કે હંમેશા વિપક્ષમાં બેસવું કારણ કે ત્યાં જ વંચિત હોય છે અને વિપક્ષમાં બેસી અને મારી જવાબદારી પ્રજા માટે નિભાવવું એ મારું છેલ્લું ને અંતિમ લક્ષ્ય છે શૈલેષભાઈ રાજકીય સન્માન આપને પ્રાપ્ત થયું છે એની પાછળ આપની અથાગ મહેનત આપનો ભગીરથ પ્રયાસ આપની ઉત્તમ ભાવના તો ખરી જ એ સિવાય પણ અન્યને કોને યશ આપવા માગો છો આપ કોઈ પણ સફળતાની પાછળ પરિવાર જવાબદાર હોય મારા પરિવારજનો મારા પિતા અને માતા બંને શિક્ષિકા શિક્ષક અને શિક્ષિકા અને મારી પત્ની પણ એક ઉત્તમ આચાર્ય મારા બંને બાળકો પણ શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ કાર્ય કરી રહ્યા છે આજ મારી પ્રેરણા અને મારું પ્રેરક બળ છે અને એમના થકી મારામાં સતત ઉત્સાહ વધતો રહ્યો છે કારણ કે આ તમામ પાત્રો એવા છે કે શિક્ષક સાથે તો શિક્ષણ સાથે તો જોડાયા જ છે પરંતુ સામાજિક પ્રવૃત્તિઓ સાથે પણ જોડાયા છે એટલે મારો પરિવાર એ મારો આદર્શ છે બીબીએનમાં અમારી સાથે વાતચીત કરવા બદલ આપના અનુભવ વર્ણવા બદલ આપની સંવેદનાઓ જણાવવા બદલ બીબીએન આપનો આભાર માને છે શૈલેષભાઈ થેન્ક યુ આભાર તો વાલા મિત્રો આપે જોયું સમસ્ત ખ્રિસ્તી સમાજને ગૌરવ અપાવનાર આપણા સમાજના આ બે વિરલાઓ પોતાના અનુભવનો નિચોડ આપણી સમક્ષ વર્ણવતા ગદગદિત થઈ જાય છે કારણ એમણે બાળકોના વિકાસ માટે બાળકોના ઉત્થાન માટે બાળકો થકી સમાજના ઉત્થાન માટે પોતાનાથી થાય તેટલું વધારેને વધારે કાર્ય કરીને હજુ વધુને વધુ કાર્ય કરવાની નેમ ધરાવે છે બીબીએનમાં દીપક વાઘેલા સાથે વિજય મેકવાન આભાર